चलो मित्रों, परीक्षा में जो एक्जाम्पल पूछा लगभग बधा कोयडाओ थी गया, बधा कोयडा तमने मोकला दीधा है। लखाण संबंधित प्रश्नों में मोटा भागना लखाण संबंधित प्रश्नों अपने तैयार कर नाखेला है, बराबर है। पण एक सौथी अगत्य लखाण संबंधित दाखलो जेवा दाखला गुजकेट में वारंवार पूछायेला है टाइप ने मूकी दऊँ छूँ। दाखला नंबर लखाण संबंधित 3.4 है, यहाँ तमने एवं कीधु पीएच 10 वाला द्रावण साथे संपर्क में रहेला हाइड्रोजन विद्युत ध्रुव नो पोटेंशियल, हाइड्रोजन विद्युत ध्रुव नो पोटेंशियल ई एम एफ शोधो, अथवा बीजी भाषा में कहे ई सेल शोधो। आवा बहु जाए जो पीएच एक आए, पीएच जीरो आए, पीएच दस आए, आवा जात जातना दाखला तमने वारंवार पूछवा आएला है और आप सहज क्लियर करिए समझवा जो दाखिल से मानो। तमने कोईपण रीते आप हूँ मार रीतना तमने गणी बताऊँ छू, तमे भी रीतना गणी सकसो, बराबर है। हवे आपणी जोड़े पीएच है, सौथी पहला पीएच तमने आपवामां आव्युं 10। हवे जो पीएच की जगह तमे मूकी सको माइनस लॉग एच प्लस इज इक्वल टू 10, पीएच नो सूत्र जारीनु पीएच बराबर माइनस लॉग एच प्लस आई फॉर्म्यूला छे आ देखाय, बराबर। એટલે પીએચની જગ્યાએ આપણે શું મૂકી શકીએ, માઇનસ લોગ એચ પ્લસ 10। તો તમારે એચ પ્લસ ન કરવું હોય તો સામે તમારે શું થઈ જાય, એન્ટી લોગ થઈ જાય, એન્ટી લોગ માઇનસ 10 આવું થઈ જાય, ઓકે। આટલું તમારે કરી નાખવાનું। હવે તમારે એન્ટી લોગ શોધવું એચ પ્લસનો, તો સીધો આ જ કામ કરવાનું, બીજું કંઈ નહીં, 10^-10 બહુ વિચારવાનું નહીં, એને 10 ઉપર ઘાતાંકમાં લઈ જવાનું। હવે તમને પ્રક્રિયા સમીકરણ આપેલું છે, હાઇડ્રોજન છે એટલે રિડક્શન થાય એચ પ્લસ, અહીંયા એક્સ એમ હોય પ્લસ ઇલેક્ટ્રોન, ઇટ ગીવ્સ 1/2 એચ ટુ, આ ગેસ છે। હવે આ એન બરાબર તમને દેખાય જો 1 થઈ ગયું, ઓકે। હવે આપણું સમીકરણ ઈ સેલ બરાબર ઈ જીરો સેલ માઇનસ 0.059/n લોગ, હવે જો જમણી બાજુ જો નથી સી વન નથી એટલે સી વનની જગ્યાએ 1, નીચે સી ટુ એટલે એચ પ્લસ એક્સ એમ, આવું તમારે મૂકી દેવાનું। હવે હાઇડ્રોજન ધ્રુવ અને એટલે શૂન્ય જ હોય હંમેશા, એટલે તમે એને 0 મૂકી દો, પછી માઇનસ 0.059 એન બરાબર ઉપર દેખાય છે 1 લોગ, નીચે તમે આવું મૂકી દો 10^-10 આ રીતે, આનો ઉપર લઈ જાઉં તો શું થશે ખબર પડી કે 0.0 - 0.059 લોગ 10^-10, હવે આનો લોગ સીધો 10 જ થાય, યાદ રાખવાનું જે ઘાતાંક હોય જ, આગળનું નીકળી ગયું માઇનસ 0.059 × 10, એટલે તમારો સીધો જવાબ આવશે માઇનસ 0.59 વોલ્ટ, એ તમારો થશે ઈ સેલ આ રીતે। હવે તમારે શું કરવાનું, અહીંયા પીએચ એક આપ્યો, કોઈ વાર પીએચ એક આપી છે તો અહીં તમે શું કરશો, પીએચ બરાબર 1 લેશો, પછી અહીંયા શું લેશો માઇનસ લોગ એચ પ્લસ બરાબર 1 લેશો, તો એચ પ્લસ બરાબર તમે શું લેવાનું 10^-1, હવે તમે 10^-1 મૂકો ઉપર લઈ જાઓ તો 10^-1 થઈ જશે, તો તમારે લોગ જોવાનો આવશે નહીં, એક જ આવશે સીધો લોગ, મલ્ટિપ્લિકેશન કરી દો, બરાબર। આ મુજબના દાખલા ખાસા બધા પૂછાતા હોય છે। હવે જો અહીંયા 0 આપી દે ને, 0 આપી દે ઘણી વાર, તો એચ પ્લસ બરાબર -1 લઈ લેવાનું સીધું, જો 0 તમને આપી દે તો એચ પ્લસ બનવા કેટલું લઈ લેવાનું -1, આ ટાઈપના દાખલા વારંવાર પૂછાતા હોય છે, બરાબર ક્લિયર કરવાના છે।